બોટાદના મંગલપુર ગામ ખાતે સિત્તેરમાં વન મહોત્સવ ઉજવાયો હતો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના મંગલપુર ધામ ખાતે સિત્તેરમાં વન મહોત્સવ સાથે વિશ્વ સનપાન સપ્તાહ અને મહિલા નેતૃત્વ દિવસથી ઉજવણી કરવામાં આવી અને જિલ્લાનું આયોજન મંડળમાંથી ફાળવાયેલા બે એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરવામાં આવી સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું વૃક્ષો વાવીને પર્યાવરણ પ્રત્યે પ્રેમ દાખવનારા લોકો સાથે ગ્રુપોનું શિલ્ડ ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને હાજર લોકો તેમજ મહાનુભાવોએ વૃક્ષો વાવી તેનું જતન કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાના શપથ લીધા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ ભરતભાઈ બોગરા સરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેન ઇન્ચાર્જ કલેક્ટર આશિષ કુમાર સાથે નાયબ વન સંરક્ષણ રાજ સંદીપ તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી બરવાડા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર મનહર ભારતી બાપુ મંગલપુર ધામના મહંત સાથે બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન સરવૈયા સહિતના ભાજપના મુખ્ય હોદ્દેદારો કાર્યકરો આગેવાનો અને સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા એવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ગ્રામ પંચાયત સાથે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિતના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આદરણીય સૌરભભાઈ પટેલ સાહેબ અને મારી ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો તો ખૂબ સરસ રીતે આ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ ચાલે છે આજે આ જગ્યા ઉપર પણ અલગ અલગ પ્રકારના વન બનાવીને મને લાગે છે કે બોટાદ જિલ્લો આખું આયોજન એમનું જે જોયું એ પ્રમાણે રાજ્યમાં ખૂબ અગ્રેસર રીતે કામ થાય છે એક મહત્ત્વની વાત હતી કે લગભગ સિત્તેર વર્ષના એક વડીલે પાંત્રીસો વૃક્ષ એકલા હાથે વાવ્યા એમનું આજે સન્માન થયું એટલે એ પ્રકારનું એક એક ગામોમાં ખૂબ જાગૃતતા દેખાય છે હું એવું ચોક્કસપણે કહીશ કે રાજ્ય સરકારે જે છેલ્લા સિત્તેર વર્ષમાં વન મહોત્સવ થાય છે એમાં છેલ્લા અઢાર વર્ષથી જે રીતે નરેન્દ્રભાઈએ શરૂઆત કરી આજે પરિણામ લોકોની વચ્ચે જોવા મળે છે લોકોમાં ખૂબ જાગૃતતા છે હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા જીટીવી ન્યૂઝ બોટાદ